नमस्कार मित्रों, आजनो आपणो मुद्दो छे माध्यमिक शिक्षण अधिनियम 1972 नुं प्रकरण 4 रजिस्ट्रेशन। कुल 8 प्रकरणनी अंदरथी आपणे चोथुं चेप्टर आव्या छीए जेनुं नाम छे रजिस्ट्रेशन, एटले शाळाओनुं रजिस्ट्रेशन करवा बाबतनी जे कई कलमो छे आपणे जोईए। कलम नंबर 31-32 એમ કુલ કેટલી કલમ છે? આની અંદર માત્ર 2 જ કલમો છે, પરંતુ કલમ 31ની 13 પેટા કલમો છે, એમ કરીને કુલ 2 કલમો થાય છે। એટલે આપણે કલમ 31 વિશે જોઈશું, એમાં કુલ કેટલી કલમો છે? 13 પેટા કલમો છે। એક કરીને આપણે જોઈએ કે કલમ 31 રજિસ્ટ્રેશન વિના માધ્યમિક શિક્ષણ આપવા સામે પ્રતિબંધ। એટલે રજિસ્ટ્રેશન વિના માધ્યમિક શિક્ષણ આપવા સામે પ્રતિબંધ કઈ કલમ છે? તો કલમ નંબર 31। હવે ડિટેલની અંદર એક એક કલમોમાં શું આપ્યું છે આપણે જોઈએ। તો એક નંબર, કોઈ શાળા આ અધિનિયમની જોગવાઈઓ હેઠળ રજિસ્ટ્રેશન કરવામાં ન આવે તો કોઈ વ્યક્તિથી તેવી શાળા દ્વારા માધ્યમિક શિક્ષણ આપી શકાશે નહીં। એટલે માધ્યમિક શિક્ષણ ગમે તે વ્યક્તિ આપી શકે નહીં, રજિસ્ટ્રેશન 31(1) આધારે થયેલું હોવું જોઈએ, તો જ એ માધ્યમિક શિક્ષણ આપવા માટે એને પ્રમાણિત કહી શકાય। બીજી કલમ એટલે પેટા કલમ, નિયત દિવસ પછી બનતી ત્વરાએ બોર્ડે આ અધિનિયમની જોગવાઈઓ અનુસાર માધ્યમિક શાળાઓનું રજિસ્ટર તૈયાર કરી રાખવું જોઈશે। આપણે રેડ કલરમાં જે ખાસ મુદ્દા છે પણ લખી રાખ્યા છે કે રજિસ્ટર તૈયાર ક્યારે કરી રાખવાનું, તો નિયત દિવસ પછી બનતી ત્વરાએ બોર્ડે આ અધિનિયમની જોગવાઈ, બોર્ડ એટલે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, આ અધિનિયમની જોગવાઈઓ અનુસાર રજિસ્ટર તૈયાર કરી રાખવું, તો કઈ કલમ 31(2)ને આધારે રજિસ્ટરમાં ઠરાવવામાં આવે તે વિગતોનો સમાવેશ થશે। એટલે જે કંઈ ઠરાવવામાં આવશે તે વિગતોનો સમાવેશ આ રજિસ્ટરમાં કરવાનો છે, એટલે કે 31 કલમની પેટા કલમ 3ને આધારે। હવે 31(4)માં જોઈએ, કોઈ શાળા સ્થાપીને માધ્યમિક શિક્ષણ આપવા માંગતી દરેક વ્યક્તિ ઠરાવવામાં આવે તે નમૂનામાં અરજી કરે અને તેટલી ફી ભરે, એટલે તે શાળાનું નામ માધ્યમિક શાળાના રજિસ્ટ્રેશન માટે બોર્ડે ઠરાવેલી શરતોનું પાલન કરવાને અધીન રહીને રજિસ્ટરમાં નામ દાખલ કરવાને હકદાર રહેશે। એટલે કોઈ શાળા એટલે 13.4ને આધારે કોઈ શાળા સ્થાપીને માધ્યમિક શિક્ષણ આપવા માંગતો વ્યક્તિ હોય તો એ ઠરાવેલ નમૂનામાં એણે શું કરવું પડે? અરજી કરવી પડે અને નક્કી કરેલી ફી ભરવી પડે, એટલે તેને શાળાનું નામ માધ્યમિક શાળાનું રજિસ્ટ્રેશન માટે બોર્ડે ઠરાવેલી શરતોનું પાલન કરવાને આધીન રહે તો એને રજિસ્ટરમાં નામ દાખલ થાય। રજિસ્ટરમાં નામ દાખલ થવાનો મતલબ છે રજિસ્ટ્રેશન થઈ જાય। 5 નંબર, પેટા કલમ 4માં ગમે તે મજકૂર હોય છતાં નિયત દિવસની તરત પહેલાં માન્ય શાળા હોય તેવી દરેક માધ્યમિક શાળાનું નામ નિયત દિવસથી રજિસ્ટરમાં દાખલ કરવામાં આવશે। એટલે પેટા કલમ 4માં એ ગમે તે વ્યક્તિ હોય છતાં પણ નિયત દિવસની તરત પહેલાં માન્ય શાળા હોય તેવી દરેક માધ્યમિક શાળાનું નામ નિયત દિવસથી રજિસ્ટરમાં દાખલ કરવામાં આવશે અને આ અધિનિયમની જોગવાઈઓ હેઠળ કાઢી નાખવામાં ન આવે ત્યાં સુધી તે માટે ચાલુ રહેશે। આપણે કોઈનું નામ અચાનક આમ કાઢી શકતા નથી, એની જોગવાઈઓને આધારે જ્યારે એનું નામ કમી થશે ત્યારે એનું નામ રજિસ્ટરમાંથી નીકળશે, બાકી એમનું એમ જ ચાલ્યા કરશે। આ 5 નંબરની થઈ ગઈ 13.5। હવે 13ની 6ઠી પેટા કલમ જોઈએ, એમાં રેડ કલરમાં લખ્યું છે અરજી મળ્યાની તારીખ 3 મહિનાની અંદર, તો એ શું છે? બોર્ડ દ્વારા ઠરાવવામાં આવે તે રીતે રજિસ્ટ્રેશન માટેની આવી દરેક અરજીના સંબંધમાં વિચારણા કરશે અને તપાસ કરશે, ત્યાર પછી બોર્ડની અરજી મળ્યાની તારીખથી 3 મહિનાની અંદર તેનો નિર્ણય કરશે। એટલે બોર્ડ અહીં લખેલું ઉદાહરણ આવી ગયું છે, એટલે બોર્ડ એ અરજી મળ્યાની 3 મહિનાની અંદર તેનો નિર્ણય કરી દેશે જે કઈ રજિસ્ટ્રેશન માટે અરજીઓ આવશે તે બાબતમાં। તો એ 13.6 મુજબ છે। હવે 13ની 7ની પેટા કલમ જોઈએ, પૂર્વવર્તી જોગવાઈઓ અનુસાર રજિસ્ટર તૈયાર કરવામાં આવે ત્યારે બોર્ડે રાજપત્રમાં અને પોતે પસંદ કરે તે વર્તમાન પત્રોમાં નોટિસ પ્રસિદ્ધ કરવી જોઈશે અને તેમાં નિર્દિષ્ટ કરેલી તારીખ સુધીમાં રજિસ્ટરમાં દાખલ કરવામાં આવે તેવા માધ્યમિક શાળાના નામવાળું રજિસ્ટર તૈયાર કરવામાં આવ્યું છે તે જણાવવું જોઈશે। એટલે કે રજિસ્ટ્રેશન કરેલી બાબતનું વર્તમાન પત્રોમાં કે રાજપત્રમાં પ્રસિદ્ધ કરવાની બાબત કઈ કલમમાં આવે છે? તો કલમ નંબર
कलम नंबर 13-8 पेटा कलम जोईए, रजिस्टर थयेली एटले के रजिस्ट्रेशन थयेली शाळा ने ठरावामां आवे ते नमूनामां रजिस्ट्रेशननुं प्रमाणपत्र आपवामां आवशे। तो शाळाओने रजिस्ट्रेशन थया बाबतनुं प्रमाणपत्र कई कलम हेठळ आपवामां आवे छे? तो कलम 13 पेटा कलम 8। 9 ठरावेली रीते बोर्ड योग्य तपास कर्या बाद रजिस्टर थयेली शाळानो वहीवट संभाळनार व्यक्ति आ अधिनियम अथवा विनिमय हेठळ तेना ऊपर मुकवामां आवेली कोईपण फरजनुं अथवा बोर्डे तेने आपेली कोईपण सूचनानुं पालन करवामां कसूरवार होय त्यारे बोर्ड एवी व्यक्तिने सुनावणीनी तक आप्या बाद आदेशमां निर्दिष्ट करेली मुद्दत सुधी अथवा कायम माटे रजिस्टरमांथी ते शाळानुं नाम काढी नाखवानो आदेश आपशे। तो मित्रों रजिस्टरमांथी शाळानुं नाम काढवानो आदेश कई कलम हेठळ आवे छे? तो कलम नंबर 13 पेटा कलम 9 ना आधारे थई शके छे। पण क्यारे? तो ए व्यक्ति बोर्डनी जे फरजनुं पालन बराबर करवामां ए कसूरवार करे एटले कंईक एवुं पगलुं भरे त्यारे ए रजिस्ट्रेशन रद्द थई जाय छे। अने ए कई कलम 13.9 एटले 13-9 पेटा कलम। 10 कलम जोईए, पेटा कलम 6 अथवा पेटा कलम 9 हेठळ बोर्डना निर्णयथी नाराज थयेल कोई व्यक्ति एटले छठी कलम अने नवमी कलम ने आधारे कोई रद्द थाय तो एना आधारे कोई व्यक्ति नाराज थई जाय छे तो ए व्यक्ति जे तारीखे आवा निर्णयनी तेने जाण करवामां आवे ते तारीखथी एक महिनानी मुदतनी अंदर राज्य सरकारने अपील जरूरी स्टेम्पमां फी साथे 5 रुपया शाळानो ठराव करी शकशे अने सरकार अपीलनी अरजी रजू थयानी तारीखथी 2 महिनानी अंदर अपीलनो निर्णय करशे। एटले के एने हुकम मळ्यो छे रद्द थवानो, एना 1 महिनानी अंदर एने राज्य सरकारने अपील करवानी छे, फी भरवानी छे, त्यार पछी राज्य सरकार अरजी मळ्याना 2 महिनानी अंदर अपीलनो निर्णय करशे अने आवी अपीलोमांनो निर्णय आखरी गणाशे। एटले राज्य सरकार जे निर्णय लई लेशे आखरी एना उपर એવી રીતે અમ્પાયરનો નિર્ણય આખરી હોય ક્રિકેટમાં એ રીતે એની ઉપર જવાતું નથી। આ છે 13 પેટા કલમ 10। હવે 11 પૂરતું કારણ દર્શાવવામાં આવેથી બોર્ડને કોઈ પણ સમયે આદેશ કરી શકશે। એ રીતે કાઢી નાખેલું શાળાનું નામ ઠરાવવામાં આવે તે શરતે અને કેટલી ફી ભરીએથી ને બોર્ડને મૂકવી યોગ્ય લાગે તેથી વધુ શરતોએ રજિસ્ટરમાં ફરી દાખલ કરવું એટલે અપીલ કરી રાજ્ય સરકાર એની સુનાવણી કરી અને એવું કારણ લાગ્યું કે અમને ફરીથી સમાવેશ કરી લેવાના છે તો એ જે તે ફી ભરવાની અને બોર્ડે જે કંઈ નવી શરતો બીજી મૂકીને એને રજિસ્ટરમાં ફરી દાખલ કરી લેવાનું 13.11 કલમ। 12 કલમમાં એટલે કે પેટા કલમ 12 રજિસ્ટર થયેલી કોઈ શાળાનું નામ પેટા કલમ 9 અનુસાર રદ થાય તેથી તે શાળાના વ્યક્તિએ અધિકૃત કરેલા બોર્ડના અધિકારીને પ્રમાણપત્ર તુરંત પાછું આપવું જોઈશે। એટલે ધારો કે તમારી માધ્યમિક શાળા હોય અને એનું પ્રમાણપત્ર રદ થઈ જાય પેટા કલમ 9 અનુસાર તો તમારે જે પ્રમાણપત્ર આપેલું એ તુરંત જમા કરાવવું જોઈએ, બોર્ડે અધિકારી નિમેલા હોય એમને ત્યાં જમા કરાવી દેવું જોઈએ અને આ પ્રમાણપત્ર રદ કર્યા બાબત રાજપત્રમાં તથા વર્તમાન પત્રોમાં જાહેર કરવી જોઈશે। એટલે પછી બોર્ડે જાહેર કરવું પડે કે આ શાળાનું માન્યતા રદ થઈ ગઈ છે, વર્તમાન પત્રોમાં અને રાજપત્રમાં પણ જાહેર કરવું જોઈશે। પેટા કલમ 13 બોર્ડની કચેરીમાં તમામ વ્યાજબી સમય કોઈ વ્યક્તિએ તપાસવા માટે રજિસ્ટર ખુલ્લું રહેશે, એટલે કે આ રજિસ્ટર ખુલ્લું રહેશે એટલે કે ગમે તે વ્યક્તિ એને મેળવી શકે છે, ઓનલાઈન પણ મૂકેલું હોઈ શકે, ત્યાંથી પણ આપણે રજિસ્ટર થયેલી શાળાઓ જોઈ શકીએ છીએ। કલમ નંબર 32 રજિસ્ટર અધ્યતન રાખવા બાબતે એટલે કે કલમ 31 પેટા કલમ 7 ઉલ્લેખેલી તારીખ બાદ રજિસ્ટરમાં વધારાની નોંધો કરવા તથા તમામ નોંધો વખતો વખત સુધારવાની આ અધિનિયમ નિયમની જોગવાઈ અને બોર્ડની સૂચનાઓ અનુસાર શાળાઓના સંબંધમાં રજિસ્ટ્રેશનનું પ્રમાણપત્ર કાઢી આપવાની રદ કરવાની બોર્ડે આ માટે અધિકૃત કરેલા અધિકારીની ફરજ રહેશે। એટલે આ અધ્યતન રાખવાની ફરજ એ ખાસ અધિકારી એના નિમેલા છે એની ફરજ રહેશે કલમ નંબર 32 અનુસાર। એટલે આજનું આપણું પ્રકરણ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ। એક એક કરીને આપણે રેડ કલરમાં જે અક્ષરો છે એને જોઈને સમજી શકીએ છીએ, વારંવાર આ પ્રકરણ જોઈશું તો આપણને થોડુંક એનો ખ્યાલ આવશે। અસ્તુ।